એક સિમ્પલ જ પ્રશ્ન છે કે મેરેજમાં ખર્ચો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો કેટલાક પ્રશ્નો એટલે સિમ્પલ હોય છે ને કે એના જવાબ બહુ સિમ્પલ રીતે આપણે આપી શકીએ કે મેરેજમાં ખર્ચો કરવો જ જોઈએ. કરવો એટલે પૂરેપૂરો કરવો જોઈએ, એમાં હું 100% સહમત છું. બરાબર છે, વિડીયો આપણે પૂરો કરીએ છીએ. બાય બાય. હવે કેમ કરવો જોઈએ પાછું? હા, બાય બાય કહું બરાબર, કેમ કરવો જોઈએ? કારણ કે છે ને લાઈફમાં મોટાભાગના લોકોને તો લગ્ન એક જ વખત થતા હોય. મોટાભાગના લોકો, ઘણા લોકો બહુ લક્કી હોય છે તો 2-3 વખત થાય, તો મોટાભાગના લોકોને એક વખત લગ્ન થતા હોય. લાઈફમાં આટલો મોટો પ્રસંગ, આટલી મોટી વાત, આટલી મોટી ઘટના, વિશાળ ઘટના, અને તમે પૈસા સામે જુઓ, સારું કહેવાય. અને બીજું શું હોય, તમે બધાના ઘરે ખાઈ આવ્યા હોય, બરાબર, જલસા કરીને ખાધું હોય, દાબી દાબીને ખાધું હોય, અને ચાલો 500 રૂપિયા લખાયો હોય, તો તમે ઈચ્છો નહીં કે તમે તમને જે વસ્તુ મળી છે એ વસ્તુ તમે સામે પાછી આપો? એ છે શક્ય? એટલે તમે કોઈનું ખાઈને ભૂલી ગયા તો બહુ જ ખરાબ કહેવાય. એટલે તમારે લગ્નમાં ખર્ચો કરવો જ જોઈએ. બીજું, તમે કોઈ નવા રિલેશનમાં સેટ થાવ છો, એક નવા વિચારો કરવાના છો, નવા પ્લાનિંગ છે, નવું કોઈ પાત્ર તમારી લાઈફમાં આવે છે, અને તમે ખર્ચો નહીં કરો, ખર્ચા પર જશો તો એના છાપ કેવી પડશે? ચલો એ પાત્રને કરશો વાંધો નથી, પણ એના ફેમિલી મેમ્બર હોય એ લોકોને કઈ છાપ પડશે કે આખું ફેમિલી સારું લુખ્ખા પાડી ગયો? અને કેવી તમારી છાપ સમાજમાં કેટલી ખરાબ છાપ પડશે? અને આપણે બધું કહીએ કે બધું આપણે કહીએ કે ભાઈ લોકો શું કહે છે, કોઈ ફરક પડતો નથી, અને સમાજ કે મારા ઘરે ખાવા બનાવવા આવવાનો નથી, મને પૈસા આપવાનો, બધું આપણે કહીએ, પણ આપણે બધા છે ને સામાજિક પ્રાણી. કારણ કે આપણા લાઈફમાં આપણી વિરુદ્ધ બધા કંઈ ખરાબ બોલ બોલ કરે તો આપણને ગમે નહીં. આપણે ઈચ્છીએ કે કોઈ આપણા માટે સારું બોલે, સામે પણ બોલે અને પાછળ પણ બોલે. અને આપણે એટલા મહાન કે આટલું મસ્ત કે લોકો બળી જાય આપણાથી, લોકોને આપણી જેલસી થાય, એવી મજા આવે આપણે. તો આપણે એક સહજ માણસનો સ્વભાવ છે. અને આપણે જો લગ્નમાં ખર્ચો નહીં કરીએ ને તો આખું સમાજ છે ને ભિખારી કહેશે કે આટલા પૈસા બગાડી નાખે છોકરા માટે. એક લાઈફમાં પહેલો પ્રસંગ આવે, તમે આવું ના કરી શકો. અને અત્યારે લગ્નમાં ખર્ચો નથી કર્યો, વર્ષો પછી જ્યારે તમારી વાઈફ કે પછી મોટાભાગે છોકરાવાળા ખર્ચો કરવાનું ઓછું કહેતા હોય, અને અથવા છોકરીવાળા તો છોકરો, તો એ તમારો પાર્ટનર છે ને તમને અત્યારે કદાચ હા કર્યા કરશે, પણ વર્ષો પછી મેહાટવામાં તમે પૈસા બચાવી લીધા, પૈસા બચાવી શું કર્યું તમે, આમ છે તેમ, અને 2-3 છોકરા હોય ને એકનો ખર્ચો કર્યો, બીજાનો ના કર્યો, અથવા બીજાનો ના કર્યો પહેલાંનો કર્યો, એવું કંઈ હોય તો પાછા ઝઘડા થશે ભવિષ્યમાં, આનો કર્યો તેનો ના કર્યો પેલું ના કર્યો, એટલે બધા પ્રશ્નો વધી જશે. લગ્નમાં ખર્ચો કરવો જોઈએ. અને યાર ખરેખર શું મજા આવે છે લગ્નમાં ખર્ચો કરવાની. અને તમને ખબર હશે કે લગ્ન જેવો જ પ્રસંગ છે ને, એમાં બધી વસ્તુ છે, ખાવાનું છે, ડાન્સ છે, રોવાનું છે, ને મજાક છે, મસ્તી છે, ચોરી કરવાની છે, પૈસા આપવાના છે, કપડાં ખરીદવાના છે, શું નહીં. આમ તો આગળ ઘણી બધું લિસ્ટ બોલી શકું, પણ ઘણી વસ્તુ પાછી કહીએ નહીં કે ના કહેતો ચાલે, પણ બધી જ વસ્તુ આખું જીવન આમાં આવી જાય લગ્નમાં, અને તમે કોઈ ખર્ચો નહીં કરવાનો, તો કેવી વાત થઈ જાય? એટલે ખરેખર છે ને ખર્ચો કરવો જોઈએ, પૂરેપૂરો સંમત. પણ હવે લગ્નમાં ખર્ચો કેવી રીતે કરવો જોઈએ એના વિશે થોડું કહી દઉં. કે પહેલી વસ્તુ તો મારા મગજમાં એ આવે છે કે અત્યારે છે ને માહોલ એવો થઈ ગયો છે, વરસાદ ગમે ત્યારે પડે, ગમે ત્યારે વરસાદ પડે, આંધી આવે, તોફાન આવે, કંઈ જ નક્કી નથી. એટલે શક્ય હોય ને તો બેન્ક્વેટમાં જે હોલ હોય ને એમાં જતા રહો, તમે ઓપન સ્પેસમાં મોટાભાગે અવોઇડ કરો. અને એવો ઉનાળો કેવું જબરદસ્ત લાગે કે 100% વરસાદ નથી જ પડવાનો, તો તમે જાઓ. અને હવે તેવું થતું મોંઘું પડે છે, તમે જે હોલ કેવું બેન્ક્વેટ કેવું, સોરી બેન્ક્વેટ નહીં, ઓપન સ્પેસની વાત કરું, પાર્ટી પ્લોટની વાત કરું, સોરી થોડું ચેન્જ કરી દઈ, પાર્ટી પ્લોટમાં તમે જો કરો ને તો પાર્ટી પ્લોટમાં વરસાદના પ્રશ્નો બહુ જ હોય, અને મચ્છર આય ને આ એમ તે આય, ડેકોરેશન ખરેખર સારું થાય એમાં, પણ ખર્ચો કેટલો બધો વધી જાય. તમારો 2-3 લાખની આજુબાજુ તો પાર્ટી પ્લોટનું ભાડું ડેકોરેશન બધું કરો 5-6 લાખ થઈ જાય, હું મધ્યમ પરિવારની વાત કરું છું. એના કરતાં તમે આજ પૈસા પેલામાં એડ કરશો તો મોટો સારામાં સારો હોટલ અથવા બેન્ક્વેટ તમને મળી જશે, જેનું પર ડીશનું ભાડું કદાચ ચાર્જીસ 2000 રૂપિયા હોય, 1500 રૂપિયા હોય, તો પેલાની સામે તમને ઓછા લાગશે. કારણ કે એમાં ડેકોરેશનના પૈસા બચી જશે, જે સ્પેસ હોય એનું ભાડું નહીં થાય. એટલે મોટાભાગને હું રિક્વેસ્ટ કરું છું કે બધાના વિચાર અલગ અલગ હોય, પણ મધ્યમ પરિવારની વાત કરીએ આપણે, કારણ કે બહુ મોટા પરિવારની વાત કરવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે એ લોકો લગ્નમાં ખર્ચો કરી લીધો. તો મધ્યમ પરિવાર લોકો એ અવોઈડ જ કરો. અને તમે આમાં જતા રહો, બહુ બધા હવે તો બધી જગ્યાએ સિટીમાં સારા સારા એવા હોલ બની ગયા છે, અને તમે એ બધું કંટ્રોલ કરી શકો છો.
પછી ખર્ચો કરો ને તો ક્યાં કરો, કહું જમવામાં કરો. જમવામાં બધાને ઘરે શું હોય, બે ત્રણ સબ્જી ના એવું નહીં, આડી અવડી વસ્તુઓ રાખો, કે બે સબ્જી હોય તો ચાર રાખો, અને એવું હોય કે ભાઈ છાશ જોડે રસ ના હોય એ પણ રાખો, તમે પાન રાખો, પકોડી રાખો, જે થાય બધી આઈટમો, પાંચ આઈટમ, એક આઈટમ વધારે તો 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા કેટલી કોઈ 5,000 રૂપિયા વધે, એટલું કોઈ મોટું બિલ ના આવી જાય. એટલે તમે ખાય ને તો તમારો ખર્ચો ને ડેકોરેશનમાં ના કરો, તમે જમવામાં કરો. બધા લોકો જમવા જ આવે, અને એવું હોય છે કે કેટલાક જે લોકોની એજ વધારે હોય ને એમને લાગે કે ના ના આટલું બધું કોણ કંઈક ખાવાનું છે, કંઈ ખાવા માટે ના હોય. બધા દાળ રોટલી પણ ખાઈને ઊંઘી જાય, અથવા દાળ ભાત ખાઈને પેટ ભરી લે. પણ માણસનું મન ભરાવું જોઈએ, મન ભરી જો કે આ હા મજા આવી ગઈ. બધું કંઈ માણસ અનલિમિટ હોય, તમે કંઈ માણસને આપી દો કે અનલિમિટેડ કોઈ વસ્તુ ખાઓ, ગુલાબજાંબુ ખાઓ, તો કેટલા ખાઈ લે, 500 ખાઈ લે, ના ખાઈ લે, દરેકની એક લિમિટ હોય. એટલે જમવામાં છે ને બધા જ પૈસા ખર્ચી નાખો, એ જ એના પર ફોકસ પૂરેપૂરું રાખો. પછી વાત આવે છે ડાન્સની, મ્યુઝિકની. તો મ્યુઝિકમાં સારામાં સારો પ્લાન કરો, બધાને તમારા રિલેશનને જે રિલેટિવ હોય એમને બધા ભેગા કરો અને બધાને ઇન્વોલ્વ કરો. તમે ખાલી પોતે પોતે ડાન્સ કરશો મજા નહીં આવે, બધાને પહેલાં જ કહી દેવાનું કે જો સંગીત સંધ્યા રાખશો તો સારામાં સારું, તો તમને બહુ જ મજા આવે. એમાં કંઈ ખર્ચો થાય નહીં, બધાને કહી દેવાનું કે ભાઈ તમારે બધા પોતે પર્સનલ ડાન્સની તૈયાર કરીને લાવવાનું છે, અને ડીજે લાવશો તમે એને ખાલી તમારે પેન ડ્રાઈવમાં સોંગ આપી દેવાનું, તો એ બધું મેનેજ કરી લેશે, તો બહુ મજા આવશે. અને એટલે ડાન્સ થઈ ગયો, અને પછી ડાન્સ આખો દી તમે ડીજે પાર્ટી રાખો અથવા જે રાખો એ ઢોલ પણ નાચે, એ જે પ્રસંગ છે બધા નાચે જ, અને એ તમે કરો તો બહુ જ મજા આવી જશે. બીજો એક વિડીયો મારે બનાવવો છે કે લગ્ન પ્રસંગમાં જે માથાકૂટો હોય, કદાચ કોઈની કોઈની હોય, ફુવાની હોય ને પેલાની હોય ને અથવા કાકાની હોય ને ભાઈઓની હોય, એ બધી કેવી રીતે દૂર કરવી. લગ્નમાં તો ખાસ લગ્નમાં બધા લોકો રાજવીને બેઠા હોય કે આનું બગડે ક્યારે, એ લોકો પ્રયત્ન કરતા છે, મામા બાજુ હોય ને પેલા બાજુ, તો એ બધાને કંટ્રોલમાં કેવી રીતે રાખવાનું. કારણ કે તમને ખબર છે કે બધું જ શાંત ચાલતું હોય ને, ચૂપચાપ બધું શાંત ચાલતું હોય સારામાં સારું, તો સમજવાનું કે કોઈ પ્રયત્ન થઈ રહ્યા છે શાંત ચલાવવાના, ઘણા બધા કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે અને ઘણા બધા પોલિટિક્સ રમાઈ રહ્યા છે, ત્યારે બધું શાંત ચાલે. જો તમે પોલિટિક્સ નહીં આવડતું, તમને કોમ્પ્રોમાઇઝ નહીં આવડતો, તમને ચાલાકી નહીં આવડતો, તમારે રોજ માથાકૂટ થાય, આ પ્રસંગમાં તો કોઈ ને કોઈ આડું ફાટે અને તમે કંટ્રોલ ના કરી, અને એ સમયે કેવા ડિસિઝન લેવા એ તમારા ઉપર છે, તમારો પ્રસંગ ના બગડે. નહીં તો પ્રસંગમાં હું તો કોઈ 99% લોકો, જે લોકોના પૈસા લાગ્યા હોય બહુ લોકો ઓછા હોય, જે લોકો ઈચ્છતા હોય કે આમાં કંઈ માથાકૂટ ના થાય, નકર બધા એન્જોય કરશે માથાકૂટ. કારણ કે તમે જો લગ્નમાં ખર્ચો સરસ કર્યો હોય, બધું સુખ શાંતિ ગયું હોય ને, લોકોને ચેન ના પડે કે આ બધું સુખ શાંતિ જતું હોય, તેને થાય કે આમાં કંઈ ઝઘડો થાય, તો એ સાચો એ કેમ ના થાય એના માટે એક વિડીયો બનાવીશું. જો મારે જોવો હોય તો મને કહેજો, તો આપણે એના માટે કરીશું આખી વાત. લગ્નમાં તમે એક જમવાનું જબરજસ્ત રાખો, ડાન્સ મ્યુઝિક રાખો, અને બીજું વાતાવરણ સારામાં સારું રાખો, એના માટે આખો વિડીયો બનાવે છે. પણ વાતાવરણ કેવી રીતે સારું રાખો એ માટે વિડીયો બનાવે, તમે પ્રયત્ન કરો બધું વાતાવરણ સારામાં સારું રહે. કપડા આપણા બહુ ખર્ચો નહીં કરે તો બહુ વાંધો નહીં આવે, એ સ્મૂથલી નીકળી જાય, બહુ એમાં બહુ ફોકસ થતું નથી. જુઠ્ઠું બોલી લેવાનું, 1,000 રૂપિયાના કપડાં લાવ્યા તો કહેવાનું કે 5,000 શર્ટ લાવ્યો, અને તમારા જે ગર્લમાં કોઈ ડ્રેસ કે કોસ્ચ્યુમ કે એવું લાવ્યા હોય તો કહેવાનું કે 5,000 લાવ્યું, કહેવાનું કે 25,000 લાવ્યું, 30,000 લાવ્યું, એવું કહેવાનું, છેતરાઈ ગયા હતા છેલ્લે, એવું બધું કરી શકાય બરાબર. પણ હવે આ બધી વસ્તુ કોના માટે, કોઈ લગ્નમાં જે ખર્ચો કરતા હોય હું તો ખરેખર એની વિરુદ્ધ જ છું, પણ એક વિડીયો મારે બનાવવાનો તો એમને બનાવ્યો. લગ્નના ખર્ચામાં વિરુદ્ધમાં કેમ, ખબર છે, જો કરવો ને જબરજસ્ત કરો, નહીં તો પછી ના કરો, વચ્ચેનું કરશો ને તો કોઈ બહુ ફરક પડશે નહીં, અને પૈસાના દેવા અને કરીને અથવા આમથી પૈસા સેટ કરીને તો કરો જ નહીં, કારણ કે બધા ખાઈ ખાઈને ખોદી જ જવાના છે. એના કરતાં તમારી જો લાઈફની બધી પ્રાયોરિટી પતી ગઈ હોય પૈસાની અને બધું સેટ થઈ ગયું તો ખર્ચો કરો બરાબર. નહીં તો જો શક્ય હોય, બધાના માટે શક્ય નથી, કારણ કે બધાના માટે બધી પરિસ્થિતિઓ એવી નથી હોતી કે બહુ સિમ્પલ અને એ મહેનતાણ સહન કરવાની તાકાત હોય, એટલે લગ્ન તૂટી જાય, ખર્ચો કરવાનું ના પાડે, લગ્ન સુધી પાત જ ના પહોંચે. એટલે બધાની સિચ્યુએશન અલગ અલગ હોય, એટલે લગ્ન ના કરવા તો સારામાં સારું છે, પણ જો કદાચ ખર્ચો ના કરવો હોય ને તો ના કરી શકાય, પણ એવી પરિસ્થિતિ જુઓ તમે. અને હું તો ઈચ્છું છું કે તમે ખર્ચો ના કરો, એ પૈસા બીજી જગ્યાએ વાપરો. હું મારી જ વાત કરું ને કે મેં મારા લગ્નમાં ખર્ચો નહોતો કર્યો, અને પણ મેં મારા લગ્નના ખર્ચા છે ને કેમેરો લાવ્યો, Z5 કેમેરો આવ્યો સોનીનો, અને એ વખતે એની કિંમત હતી 2.5 લાખની આજુબાજુ હતી, અને મેં વિથ GST વાળું બિલ સાથે 2.5 લાખમાં મને પડ્યો હતો કે 2.5 કે 3 લાખમાં, અને એ વખતે તો લગ્ન મોટાભાગે 4-5 લાખમાં સારામાં સારા થઈ જતા હોય. તો એ પૈસા મેં બચાવ્યા પછી એનાથી
ફિલ્મ તો મેં બની જ નહીં એ કેમેરાથી, પણ મને કોન્ફિડન્સ આવતો કે મારી પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ધીમે ધીમે બધું કામ શરૂ થયું, નાનું મોટું કંઈ કર્યું નહીં, પછી એમાં ને એમાં મને આ લાઈનમાં હું ધીમે ધીમે મને મજા આવીને કામ કરતો ગયો. એટલે કેટલાક ડિસિઝન એવા હોય ને કે તમને લોકો બધા ખાઈ ખાઈને ભૂલી જશે અને તમને લાઈફ ટાઈમ મજા આવશે. અને બીજી વસ્તુ એ કે મારા જેવા માણસ એક વખત ના જે બધા કરતા એવું કરશો ને તે સામાન્ય વસ્તુ છે, પણ કોઈ નહીં કરે એવું તમે કરશો ને તો તમે જીવનભર તમને મજા આવશે. આજે હું વાત હું તમને આટલા વર્ષો પછી કેમ કહી શકું છું, કારણ કે આપણે એવું કામ કર્યું છે કે ભાઈ કોઈ લગ્નમાં ખર્ચા વર્ચા નહીં, તો પછી મારો જે કપડાનો જે સૂટ હતો ને એ હું તમને કહીશ ક્યારે, તો એ 1100 રૂપિયા લાલ દરવાજામાં છે ને, આપણે કયો રોડ ગાંધ રતનપુર એમાં છે ને 1100 રૂપિયામાં કપડાં મળે જ છે. તો વ્હાઈટ કલરનું મેં સીવડે તો મોંઘું લાગે, કલર ઉપર જ પૈસા. એક પહેરવાનું હોય કેટલા કલાક, 10 કલાક, હવે 10 કલાક નહીં 5-6 કલાક પહેરવાનું હોય, તો 5-6 કલાકમાં પૈસા બગાડવાની જરૂર નહીં. જે લોકો બહુ જ પૈસા બગાડતા હોય એ લોકોને પોતાના ઉપર કોન્ફિડન્સ ઓછો હોય એવું મને પર્સનલી લાગે છે કે ના બગાડે તો ચાલે. જે બૂટ હોય ને લાલ કલરના બૂટ પહેરવાના હોય, તો એ વખતે મારા 210 રૂપિયાના કે બૂટ લીધા હતા મેં, અને બધું સસ્તું સસ્તું, કોઈ ફરક પડ્યો નહીં. અને લગ્ન જીવન તો કોનું સારું ચાલે તો નક્કી જ દે, શું કહેવાય, એટલે પૈસા ખર્ચવાના જ નહીં, સમજ્યા. તમારો બહુ ખર્ચો કરી નહીં ત્યાં તો ઓર તમારો જીવ બળશે. તમે ખર્ચો નહીં કર્યો હોય ને તો તમને થશે કે યાર નથી કર્યો. મારતો પણ તમને કહું કે મારતો આ બધું મામા તરફથી આવે, એવું નહીં કે મારા તરફ, કોઈ મેં તો કહ્યું નહીં. આપણે કંઈ કોઈના પૈસા બગાડવા નહીં, કોઈનો ખર્ચો કરવો નહીં, પહેલાંથી મારા મગજમાં આ વસ્તુ ઘૂસેલી હતી. અને તમને મજા આવશે, તમે લગ્નમાં ખર્ચો નહીં કરો ને તો બહુ જ મજા આવશે. અને તમને જે સન્માન માન સન્માન પેલા માણસને મળે છે, જે ખર્ચો જબરદસ્ત કરે છે, એ તમે સિમ્પલ કરશો ને તો માન સન્માન તમને આખી લાઈફ ટાઈમ મળશે. અને તમારા ઘરે બધા તૈયાર હોય, લાગે પરિસ્થિતિ તૈયાર છે, તો તમે તો કહો જ નહીં કે કરવો છે, બરાબર, ના જ કરો. છોકરાવાળા તો ખાસ, તમે લોકો ના જ કરો ખર્ચા. અને તમે છોકરીવાળાને પણ કહી આવો કે ભાઈ તમે ખર્ચા ના કરો, તમારા પૈસા બીજી જગ્યાએ યુઝ કરજો, મમને કંઈ વાંધો નહીં, અથવા અમે કરીએ તમે ના કરતા. છોકરી વાળાને ખર્ચો નહીં કરો, ચાલ. વિડીયો મોટાભાગે લોકો જોવો, એમાં ઘણા બધાની પરિસ્થિતિ અલગ અલગ, કેટલાક પૈસા ખર્ચવાના છે તો ખર્ચવાના, કોઈ ચિંતા નહીં. લગ્નમાં નીકળો તો ખર્ચો ક્યાં કરશો, ખરેખર લાઈફમાં એવી પરિસ્થિતિ હોય કે પૈસા ખર્ચવાના પ્રસંગો જ ઓછા હોય. ભણવામાં હોય, લગ્નમાં હોય, તો મકાન બનાવો, ફરવા જાઓ, એ 5-6 વસ્તુમાં જ પૈસા ખર્ચવાના. તો ખર્ચવાના કોઈ ચિંતા નહીં, જબરદસ્ત ખર્ચો કરશો, તમારું માન સન્માન પણ સમાજમાં વધશે કે યાર જબરદસ્ત કર્યું આને ખર્ચો, તો મજા આવશે. એટલે વિડીયો છે ને લાંબો બની શકે આના માટે, કારણ કે ખર્ચાની વાત હોય. પણ જે પણ હોય, જે લોકો લગ્નમાં ખર્ચો કરે છે એ લોકો સામાન્ય માણસ હોય, એ બહુ મોટી મહાન વસ્તુ કરતા નથી, તમને બધું ખબર છે. જે લોકો લગ્નમાં ખર્ચો નથી કરતા, અને પાંચું આમાં એવું છે કે પેલું પરાણે પેલું ત્યાગની ભાવના નહીં, તમારી પાસે કેપેસિટી છે ને તમે નથી કરતા ને, તો માણસ તમે એકદમ ગરીબ છો ને, અને પછી કહો કે મારા નહીં કરવા, તો એ તો મહાન જ કહેવાય. કારણ કે ભાઈ પરિસ્થિતિ તો ના જ કરે છે, પણ મેં જોયા છે કે એ લોકો તો ખાસ કરે, જે લોકો ખેંચી જતા હોય એ લોકો ખાસ કરે, કારણ કે એ લોકોને સમાજને બતાવવાનું હોય કે ભાઈ અમારી પાસે પૈસા નથી, એવું નહીં, અમે બહુ ગરીબ છીએ એવું નથી. એટલે એ લોકો માટે બરાબર છે, એ લોકો ખર્ચો કરશે, બહુ ગરીબી લોકો કરી નાખે. પણ જે લોકોની પરિસ્થિતિ એવી છે ને કે ખર્ચો નહીં કરતો, કોઈ એવું નહીં કે આ પૈસા નતા એટલે નતો કરે, આની પર્સનલ ચોઈસ હતી એટલા માટે ખર્ચો નથી કરે. એવું જો માણસ માનશે તો તમે ખર્ચો ના કરો. ઓકે, ચલો, બાય બાય.